અમને સરકાર એટલો પગાર આપે છે, એટલા તોડ પાણી કરી, ખબર ત્યાં સુધીમાં તમે 10% સારા કામ કરો, બાકી 90% દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે, તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી, તો તમારે 500-500 મફતના ફિરકા લેવા પડે છે, અને 500-500 મફતના ફિરકા તમને ના મળે, તમારા દલાલો જે તમને ઉઘરાવીને તમારું પેટ ભરે, એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું, દાદાગીરી કરવાનું. સુરત તમારા બાપનું છે, વરાછા તમારા બાપનું છે, સરથાણા તમારા બાપનું છે, સાલા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડો છો, જે સલાહો જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે, એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય, અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને જ હેરાન કરવાનો ધંધો કરો સલાહ લુખાઓ. એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે, અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ, પણ છોડશું નહીં. આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો, એટલું યાદ રાખજો. હવે તો જોઈને રહીશું ભાઈ. હા, ઘટના બની છે સરથાણાની અંદર. પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી PCR-વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો, એ રીતે ઓલરેડી 4-5 ફિરકીઓ તો લઈ ગયા હતા. અને પછી એક પોલીસનો મળતિયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી, જે ફિરકી ખરાબ નીકળે છે. તો પેલા ભાઈને બધો સ્ટોક 14 તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય, એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે. એમ છતાં એ પોલીસનો મળતિયો એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે, અને એ ફોન કરે, એટલે એ પોલીસનો મળતિયો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂરત નથી, સરથાણા પોલીસ સ્ટેશનના 3-4 લુખા, હું લુખા જ કહે, પોલીસવાળાના કહેવાય ને લુખા કહેવાય, લુખા શું કરવા કહેવાય ને હું તમને કહું છું, એ 3-4 લુખા આવી જાય છે. એ વ્યક્તિ વિકલાંગ છે, સરખું ચાલી નથી શકતા, એમની સાથે અને એમના જે કામદાર હોય એમની સાથે મારામારી કરે છે, પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે, પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે, એમની ઉપર પ્રોહિબિશનના ખોટા કેસ કરે છે, પ્રોહિબિશનમાં માર મારે છે, અને એવી ધમકી મારે છે કે તારી પાસે વિડીયો છે ને તો તારે જે ઉખાડવું એ ઉખાડી લેજે. અરે લુખાઓ, તમારે જો ફિરકી લેવાની કેવડ ના હોય ને તો 500-500 રૂપિયા મજૂરી કરવા મારે ઓફિસે આવતા રહો, ત્યાંથી હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી ફિરકી લો. સાલાઓ, જો તેવડ નથી તો પછી પોલીસની નોકરી મૂકી દો, પટ્ટા ઉતાર દો, વર્દીઓ ઉતાર દો, તમારી જરૂર નથી પોલીસ ખાતામાં. સાલાઓ, સેવા કરવા માટે તમે નોકરી લીધી છે, અને નોકરું ના થતો હોય તો નોકરું મૂકી દો. સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે. સાલાઓ, સેવા તો કરી નથી શકતા, અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો, અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો, તમારી જાતને સમજો છો શું? અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે. તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો? 150 અને 500 રૂપિયાના ફિરકા માટે 4-4 ગાડીઓ લઈને પહોંચી જાવ છો. સાલાઓ, કોકની ઘરે ચોરી થઈ હોય, કોકનું કંઈક નુકસાન થયું હોય, પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે તો એ 1/2 કલાકે પહોંચો છો, અને આવા લુખા ફોન કરે ત્યારે 4-4 ગાડીઓ લઈને પહોંચી જાવ છો, અને સામાન્ય જનતા હારે મારામારી કરો છો, અને ઉપરથી એવી ધમકી મારો છો તમે વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડી લેજે. સાલાઓ, સિસ્ટમમાં નથી. જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ, એટલી અમે ક્ષમતા રાખીએ છીએ, અને એકેયને છોડવાના નથી. હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા, એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ. અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો, કારણ કે સાલાઓ તમે સાવચેત થઈ જશો, મને ખબર છે. એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય, તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા હોય, તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ, અમારી ઉપર કોઈ નથી, તો એ ભૂલી જજો. ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ, અને અમે એમને ન્યાય અપાવીને રહીશું. સાલાઓ, હોમ મિનિસ્ટ્રીમાંથી કંઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે. આમના નંગા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર. કંઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે, એટલું યાદ રાખજો. જો તમે આજ પણ જાગૃત નહીં થાવ, ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને, તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે, જાહેર જનતાને પકડીને મારે છે. લુખાગીરીની કોઈ હદ હોય છે? સામાન્ય લોકોનું ટોલરન્સનું એક હદ હોય છે, એટલું યાદ રાખજો. રાજુભાઈ મારી સાથે છે, પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી. વિસ્તારમાં ભગવાનગર 4 રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો. 13 તારીખે રાતે એક પોલીસવાળાનો મળતિયો આવીને મારી પાસે ફિરકી લઈ ગયો, અને બીજે દિવસે 14 તારીખે બપોરે 2 વાગે એક માણસ આવી મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જશે. મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી, છતાંય મને કે આગલા જે ફિરકીમાં દોરી છે મને આપી દો. મેં કીધું ભાઈ ન નીકળે, તમે અમે આપું છું લઈ જાઓ, મારે પૈસા નથી જોતા. તો એમને કોઈ માણસને ફોન કર્યો અને 3 જણા પોલીસવાળા 2-વ્હીલ લઈને આવ્યા.
અને અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા, અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન. ત્યાં જઈને મને વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા, અને અંદર જઈને મને ટીકા પાટોનો માર મારવા માંગ્યો, અને મા બેન સામે ગાળો આપી, અમારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે. અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો, અમે કોઈથી બીતા નથી. આવી ઘટના બની. ઓકે. અને તમારે વિકલાંગતા છે ને? હા, હું અપંગ છું, છતાં મને અહીંયા રોડ જાહેરમાં જ માર્યો હતો. બરાબર છે. અને તમારી પાસેથી ફિરકાઓ લઈ જાય છે? સાત આઠ ફિરકા લઈ ગયા, રાતે પીસીઆર વાળા આવ્યા હતા બધા, કોઈ ફિરકા લઈ ગયા છે બધા, અને કોઈ પાસેથી પૈસા કોઈ આપ્યા નથી. ઓકે. અને તમને માર મારવામાં આવ્યો ભાઈ? હા, મને માર મારવામાં આવ્યો. ઓકે. કેટલો માર મારવામાં આવ્યો તમને? બહુ લાફા છપાટું, બહુ મારી વાળ પકડીને માર્યો, પછી ગાળો દીધી. પછી મને મશીન વડે ફૂંક મારા. બરાબર. તમને દારૂ પીવડાવ્યો? ટૂંકમાં પીવડાવીને પછી દારૂ નો ફોટા ફોટા કેસ બનાવ્યા તમારી? મચ્છીન વડે મોઢામાં મેકીને મને કે આમાં ફૂંક માર, કે તારી ઉપર કે કેસ બનાવી નાખો તને છોડવા મને નહીં આવે.